प्लस त्रण प्लस पांच प्लस सात प्लस नौ तो आपने आपकी संख्याओं के लिए चाहिए तो कि एक ही संख्या हो एक त्रण पांच सात नौ ये भी संख्या चाहिए एक ही अन्य साथ है साथ है क्रमिक कौन चाहिए ये उन्हें ठीक आपने द्रव्य आप चीज़ तो साथ हो ले दी तो लाइन पांच चाहिए एक पची त्रण आवे त्रण पची पांच आवे पची सात आवे पची नौ आवे लेकिन क्रमिक संख्या वो नीचे आपके लिए संख्याओं ना
plus 1 હોય તો n ના વર્ગ અને n plus 1 ના વર્ગ વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યા હોય છે. એટલે કે એક સંખ્યા આપેલી હોય એના પછી ક્રમિક સંખ્યા આપેલી હોય એના પછી 12 પછી 13 બરોબર. તો જે આગળ n n એટલે આપણે શું લેવાનું અત્યારે દાખલાની અંદર 12 12 ગુણ્યા 2 કરશું એટલી સંખ્યાઓ આવેલી હશે. તો આની અંદર જોઈ તો કે n બરાબર શું આપેલું આપણે લઈશું 12 બરોબર. તો n 12 આપેલા છે તો આપણે 2n એટલે કે 2 ગુણ્યા 12 એટલે કે 12 ગુણ્યા 24. તો 12 અને 13 વચ્ચે 12 ના વર્ગ અને 13 ના વર્ગ વચ્ચે 24 સંખ્યાઓ હશે. બાકીના દાખલા તમારે હોમવર્કની અંદર માં કરવા